પોરબંદરની ભાવસેજી સરકારી હોસ્પિટલમાં રહેલ આઈસીયુ એમ્બ્યુલન્સની છેલ્લા ઘણા સમયથી આઈસીયુ સિસ્ટમ ખરાબ થઈ જતા બંધ હાલતમાં જોવા મળી રહી હતી, ત્યારે તેને હોસ્પિટલના તંત્ર દ્વારા રિપેરિંગ કરી ફરી આ એમ્બ્યુલન્સ કાર્યરત કરવામાં આવી છે. પોરબંદરની ભાવસેજી સરકારી હોસ્પિટલમાં વર્ષો પૂર્વે એક આઈસીયુ એમ્બ્યુલન્સ વાહન કાર્યરત કરવામાં આવ્યું હતું. આ એમ્બ્યુલન્સમાં ગંભીર સ્થિતિમાં રહેલ દર્દીઓને વેન્ટિલેટર સાથે રિફર કરવાની સુવિધા ઉપલબ્ધ હતી, પરંતુ છેલ્લા 2 વર્ષથી આ આઈસીયુ એમ્બ્યુલન્સની આઈસીયુ સિસ્ટમ બંધ થઈ જતા આ એમ્બ્યુલન્સ બંધ હાલતમાં હતી, જે બાબતે અનેક રજૂઆત પણ થઈ હતી. આખરે હોસ્પિટલના તંત્ર દ્વારા આ આઈસીયુ એમ્બ્યુલન્સના આઈસીયુ સિસ્ટમને ₹3 લાખના ખર્ચે રિપેરિંગ કરી ફરી કાર્યરત કરવામાં આવી છે. હું ડોક્ટર લીઝા ધામેલિયા, એડિશનલ મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ, જીએમઆરએસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, પોરબંદર. આપ સૌ પોરબંદરની જાહેર જનતાને ખુશીથી એક સમાચાર આપું છું કે જે આપણી આઈસીયુ ઓન વ્હીલ, જે બેઝિક લાઈફ સપોર્ટ એમ્બ્યુલન્સ હતી, જેનું વેન્ટિલેટર ખરાબ થઈ ગયું હતું, એ અમે લોકોએ રિપેર કરાવી દીધું છે. એટલે હવે અત્યારે આપણી આઈસીયુ ઓન વ્હીલ વિથ ધ બીએસએલ બેઝિક લાઈફ સપોર્ટ સાથે રેડી છે, જેથી કોઈ પણ દર્દીઓને અત્રેની જીએમઆરએસ જનરલ હોસ્પિટલ ખાતેથી જ્યારે મોટી મેડિકલ કોલેજ જામનગર કે રાજકોટ રિફર કરવાના થાય અને પેશન્ટ જો ક્રિટિકલ હોય તો રસ્તામાં એમાં અમારા એક મેડિકલ ઓફિસર હોય અને ભેગું ઓક્સિજન વેન્ટિલેટર સાથે જે 100 થી 150 કિલોમીટરની જર્ની, જેમાં રસ્તામાં કોઈ દર્દી પ્રાણ ન ત્યાગી શકે, એના માટે અમે ખૂબ જ ચીવટથી કાળજી રાખી અને આ વેન્ટિલેટર રિપેર કરાવ્યું છે, તો એની આપ સર્વ જનતાની સાથે હું ખુશી વ્યક્ત કરું છું. જય હિંદ. આ આઈસીયુ એમ્બ્યુલન્સ બંધ હોવાથી હોસ્પિટલમાં ગંભીર સ્થિતિમાં રહેલ દર્દીઓને રિફર કરવા સમયે ખાનગી આઈસીયુ એમ્બ્યુલન્સ દર્દીના ભાડે કરવાની ફરજ પડતી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.